नमस्कार बाल मित्रों, आज आपणे एकम एक वांदराने वांचता न आवड़े एना विषे आज आपणे शीखवाना छीए। तो चलो आपणे एक गीत गाईए छीए। आ एकमनी शुरुआत आपणे गीत गाता गाता करीए छीए। उंदर रहे छे दरमा, माणस रहेतो घरमा, चको चकी रे माळामा, बटेर तेतर झाड़ामा, સમડે નુગર ઊંચા ઝાડે, ચામા ચિડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોડમાં, ને હું તો બાની સોડમાં। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ગીત છે ને। છેલ્લે આપણે આપણી બાને યાદ કરીએ છીએ। હવે બાળ દોસ્તો, તમે એક ચિત્ર જોઈ શકો છો। ચિત્રમાં તમે જોઈ શકો છો કે સિંહ ઊભો છે, ઘોડો છે, બરાબર, બતક તરી રહ્યું છે, મકાન છે, અને અહીંયા ઝાડ ઉપર સુગડીના માળા છે। જો તમને અહીંયા સ્ક્રીન પર બતાવું છું, બરાબર, તો આ રીતે અહીંયા સુગડીનો માળો પણ આપણને જોવા મળે છે। આકાશમાં પંખીઓ પણ છે। તો બાળ દોસ્તો, હવે તમે ચિત્ર ધ્યાનથી જોયું ને, તો હવે આપણે કેટલાક જે અહીંયા વાતચીત જે છે એ આપણે જોઈ લઈએ। પ્રશ્ન પણ આપણે અહીંયા જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જવાબ તો મેં મારી રીતે લખ્યા છે, તમે તમારી રીતે પણ લખી શકો છો। એવું નથી કે આપને આ જ જવાબ લખવાના હોય। પ્રશ્ન નંબર એક, સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો જવાબ છે, સુગરીના માળામાં તેના બચ્ચા છે, તેને ત્યાં રહેવામાં તકલીફ પડતી હશે। નંબર બે, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? તો જવાબ, સિંહ ઘરના આંગણામાં ઊભો છે અને તે શિકારની શોધ કરતો હશે, બરાબર। તમે આવું પણ લખી શકો અથવા એવું પણ લખી શકાય કે તે વિચાર કરતો હશે। નંબર ત્રણ, સિંહની બોર્ડમાં કોણ છે? તો જવાબ, સિંહની બોર્ડમાં તેના બચ્ચા છે, અથવા તો એમ કહી શકાય કે સિંહ અને તેનો શિકાર પણ હોઈ શકે। હવે આપણે બાળ દોસ્તો, આપણે એક સરસ મજાની વાર્તા વાંચવાની છે। વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર। એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ। એને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે। બારે માસ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતો રહે, હુપાહુપ કરતો રહે। શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી। ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજા ડાળ ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય। ખટખટે એક ઘર પાસે અચરજ જોયું। થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા। તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા। આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત! ખટખટે કૂદકા માર્યા। તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તને બોલાવ્યા। બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા। ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે! બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે! ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોઈ રહી હતી। તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે! ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી। ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ, તાપવા આવ! ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે। ખટખટ કહે, એવું તે કાંઈ હોય? આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે,
હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે, ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે, ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે? થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડડડ ધૂમ ગડડડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા ને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જડબંબાકાર જડબંબાકાર. ખટખટ ને તેના દોસ્તો ભીજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી. ઠંડીએ ખૂબ લાગી. બાળમિત્રો, તમે જોઈ શકો છો ને અહીંયા ચિત્રમાં, માળામાંથી સુગરી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ. પછી ત્યાંથી હુપાહુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું, ને ચટપટ સુગરીબાઈએ ચિંતાએ છોડી દીધી. તો બાળ દોસ્તો, મજા આવી ને વાર્તામાં? હવે આપણે આ વાર્તાને આધારે કેટલાક પ્રશ્નો જે છે એ જોઈએ વાતચીતમાં. નંબર એક, વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? તો બાળ દોસ્તો, તમે આનો જવાબ તમારી રીતે પણ લખી શકો છો. અહીંયા આપણે જવાબ જોઈએ. વાંદરાભાઈએ ઝાડે ઝાડે અને છાપરા પર કૂદતા હોય, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે અને હૂપ હૂપ કરે તે જોવાની મજા પડી. નંબર બે, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? બાળ દોસ્તો, વિચારો તમે શું કરો? તો આપણે જોઈએ જવાબમાં, વરસાદમાં આપણે ભીંજાઈ જઈએ અને વધુ વરસાદ પડે તો પલળી જઈએ. નંબર ત્રણ, કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે? બરાબર. તો બાળ દોસ્તો, હવે આપણે તેનો જવાબ જોઈએ. ઘર વગર રહેવાનું થાય તો બાળમિત્રો તકલીફ તો પડે જ ને, ખૂબ જ તકલીફ પડે. ઘર વગર રહેવાનું ગમે નહીં, ઠંડી ગરમી લાગે, ઘર વગર મજા ન પડે. હા, ક્યારેક ચોમાસામાં પલળવાની મજા પડે, પણ ઘર એ આપણું ઘર છે. નંબર ચાર, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને 100 ઉપાય બતાવીશું. તો આપણે બાળ દોસ્તો જવાબ આપી શકીએ, વાંદરાઓ જે કર્યું તે આપણને ન ગમ્યું, વાંદરાઓ ઘર બનાવીને રહે તો સાચું એમ.
तो सारू लागे एमने ठंडी गर्मी अने वरसाद थी ए बची शके आपणे आ उपाय तेमने बतावी शकीए। नंबर 5 सुगरी केवी रीते घर बनावती हशे तो जवाब छे बाल मित्रों सुगरी पोतानी चांच वडे घासना तणखलाओने बराबर गूथी गूथी ने माड़ो बनावे छे। सुगरी घासना तणखलाओ लई आवे छे अने पोतानी चांच वडे गूथी गूथी ने माड़ो बनावे छे। नंबर 6 वांदराओए मरचानुं तापणुं केम कर्युं हतुं तो जवाब छे बाल दोस्तो ठंडीमां लाल अंगारा पासे हाथ राखीने तापता लोकोने जोई વાંદરાભાઈને લાગ્યું કે એ લોકો લાલ મરચાનું તાપણું કર્યું છે તેથી વાંદરાભાઈએ મરચાનું તાપણું કર્યું હતું। નંબર 7 મરચાનું તાપણું કરીએ તો શું થાય તો જવાબ છે જો મરચામાં લીલા હોય તો ન સળગે અને સૂકા મરચાનું તાપણું કરતાં મરચા આંખમાં લાગે બરાબર આંખમાં ઉડે અને પછી આપણને છીકો પર છીકો આવે એટલે મરચાનું તાપણું થાય નહીં। હવે બાળ દોસ્તો આપણે નંબર 6 જોઈએ। નીચે આપેલા પ્રશ્ન આપણે પૂછવાના છે અને વિદ્યાર્થીએ તમારે ચોપડીમાં જોઈને જવાબ લખવાના છે। વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ ખટપટ હતું। નંબર 2 વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા સુગરી કરતી હતી। નંબર 3 ઘર વગર વાંદરાઓએ કઈ કઈ મુશ્કેલી પડી તો જવાબ છે ઘર વગર વાંદરાઓને ઉનાળામાં તાપ લાગ્યો શિયાળામાં ઠંડી લાગી અને ચોમાસામાં પલળી ગયા। નંબર 4 ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો જવાબ છે ખેતરમાં ફરી લાલ મરચા ભેગા કર્યા અને તેનું તાપણું કર્યું। નંબર 5 આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે તો આપણે એવું માની લઈએ બાળ દોસ્તો કે વાંદરાનો સ્વભાવ ઘમંડી અને અહંકારી હોવો જોઈએ માટે પોતાનાથી નાની સલાહ આપે તે વાંદરાને ન ગમ્યું હોય એવું બની શકે છે બાળ દોસ્તો। નંબર 6 વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ બોલતા હતા કે ડાડે ડાડે કૂદીએ છીએ જાડે જાડે ફરીએ છીએ અને હૂપ હૂપા હૂપ કરીએ છીએ। નંબર 7 સુગરીની સલાહ સાચી હતી કે ખોટી કેમ તો જવાબ છે સુગરીની સલાહ સાચી હતી કારણ કે દરેકને જો રહેવા માટે ઘર હોય તો ઋતુઓમાં તકલીફ ઓછી પડે। નંબર 8 સુગરીએ વાંદરાઓની ચિંતા કેમ છોડી દીધી તો જવાબ છે સુગરીએ વારંવાર કહેવા છતાં વાંદરાઓને ઘર ન બનાવ્યું માટે સુગરીએ વાંદરાની ચિંતા છોડી દીધી। નંબર 9 નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે જે પોતાનું ઘર બનાવે ત્યાં બાળ મિત્રો તમારે ખરું કરવાનું છે તો બિલાડી તો બિલાડી ઘર નથી બનાવતી બરાબર ચકલી તો ત્યાં ખરું કરવાનું છે ચકલી પોતાનો માળો બનાવે છે પોતાનું ઘર બનાવે છે બરાબર કબૂતર તો કબૂતર પણ પોતાનો માળો બનાવે છે એટલે ત્યાં આપણે ખરું કરીશું કૂતરો પોતાનું ઘર બનાવતો નથી અને ગાય પણ પોતાનું ઘર બનાવતી નથી બરાબર। હવે આપણે અભિનય જોઈએ તમે વાંદરાભાઈ છો એમ ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો અને તમે સુગરી છો તો વાંદરાને શું કહેશો બરાબર તો બાળમિત્રો આ રીતે તમારે વર્ગમાં અભિનય કરવાનો છે। હવે નંબર 8 જોઈએ જે છૂટી ગયેલા શબ્દો છે એને શોધી અને વાર્તામાં જોઈ અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે। અહીંયા ઉદાહરણ આપ્યું છે બાળમિત્રો બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે બરાબર તો અહીંયા છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે બરાબર તો ઝાડ શબ્દ અહીંયા આપણે મૂકેલો છે એમ જવાબમાં। હવે નંબર 1 જોઈએ ખટખટે ઘર પાસે અચરજ જોયું તો અહીંયા એક શબ્દ નથી મૂકેલો બરાબર તો
तो खटखटे एक घर पासे अचरज जोयु। तमे अहींया मे काळी पेन थी लख्युं छे, जुओ बराबर, नीचे अंडरलाइन करी छे शब्द नीचे, एक नीचे ए शब्द तमारे मूकवानो छे। नंबर बे, बिचारा वांद्रा भाई ठंडी थी केवा थरथरे छे, बराबर, तो अमार थरथरे शब्द नथी मूक्यो, ए आपणे मूकवानो छे। नंबर त्रण, उनाळामां गरमी ओछी ओछी लागशे ने ચોમાસામાં વરસાદથી બચી શકાશે, બરાબર, તો આમાં ગરમી ઓછી અને વરસાદ થીએ, બરાબર ને, તો ઓછી અને વરસાદ થીએ એ શબ્દો આપણે મૂકવાના છે। નંબર ચાર, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું, તો આમાં ખટખટ અને ઘર આ બે શબ્દો આપણે વાક્યમાં મૂકવાના છે। નંબર પાંચ, વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું, અહીંયા ઘર અને ન આ બે આપણે વાક્યમાં મૂકવાનું છે, બરાબર। તો બાળ દોસ્તો તમારે આ રીતે લખવાનું છે। હવે આપણે નંબર નવ જોઈએ, ખાલી જગ્યા પૂરો, બરાબર। માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી, બરાબર, તો નવાઈ શબ્દ સાચો છે, નવરાશ ન કહેવાય, બરાબર, સાચો શબ્દ છે નવાઈ। માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા, બરાબર, એ તમે જોઈ શકો છો, એ માણસો લાલ અંગારા અને વાંદરાઓ લાલ મરચા। નંબર ત્રણ, ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા, બરાબર, આમાં મિત્રો શબ્દ સાચો છે। હવે આપણે આગળ જોઈએ નંબર ચાર, ઉનાળામાં ખટપટને ખૂબ પરસેવો થતો, બરાબર, તો પરસેવો શબ્દ સાચો છે, રેબઝેબ ન લખાય। નંબર પાંચ, આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી, આમાં ફિકર એટલે ચિંતાના અર્થમાં છે, બરાબર, કદર શબ્દ ન આવે, ફિકર શબ્દ આવે। બાળ દોસ્તો હવે આપણે દસ નંબર જોઈએ, બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ આપણે ચોરસ બોક્સમાં લખવાનો છે, બરાબર। તો આપણે જોઈએ, બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા, તો એમાં ગ આવશે, બરાબર, તો તેઓ ઠંડીથી થરથર થરતા વાતો કરતા હતા। નંબર બે, અચાનક વરસાદ તૂટી પડ્યો, તો ક એટલે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું। નંબર ત્રણ, આકાશમાંથી આગ વરસી રહી છે, તેમાં શું આવશે, ઘ, ખૂબ તાપ લાગે છે, તાપ લાગે ને બાળ મિત્રો ઉનાળામાં એમ। નંબર ચાર, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે છે, તો આમાં આવશે ચ, આખું વર્ષ તેઓ ફર્યા કરે છે। નંબર પાંચ, વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો, બરાબર, તેમાં આવશે ખ, તો એમાં તેમણે ઊંચો મિનારા જેવો આકાર કર્યો, બરાબર। તો બાળ દોસ્તો તમારે આ રીતે અહીંયા મેં સ્ક્રીન પર લખ્યું છે, રીતે તમારે લખવાનું છે। હવે બાળ મિત્રો તમારે અભિનય કરવાનો છે, બરાબર, એ તમે પ્રાર્થના સભામાં અભિનય કરી શકો છો। હવે આપણે નંબર બારમાં ઋતુ ઓળખવાની છે, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, તો કઈ ઋતુનું છે, અહીંયા લખ્યું છે શિયાળો। નંબર બે, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, બરાબર, તો વરસાદ પડે તો જ ભીંજાઈએ ને, એટલે આપણે ચોમાસું લખવાનું છે। સુગરી માળામાં ઝૂલતી હતી, બરાબર, એટલે ઉનાળો હશે એટલે બહાર હશે, એટલે આપણે અહીંયા લખવાનું છે ઉનાળો। વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, બરાબર, તો વરસાદ પડતો હશે એટલે, તો અહીંયા લખવાનું છે આપણે ચોમાસું। હવે આપણે આગળ જોઈએ નંબર પાંચ, વાંદરાઓએ માણસોની નકલ કરી, બરાબર, તો સારી નકલ કરી હતી, એમણે તાપણું કર્યું હતું, તો કઈ ઋતુમાં તાપણું કર્યું હતું, તો એનો જવાબ છે શિયાળો। નંબર છ, ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, તો બાળ દોસ્તો પંખો આપણે ક્યારે નાખીએ છીએ, ઉનાળામાં, બરાબર, તો આપણો જવાબ થાય ઉનાળો। નંબર સાત, આકાશમાંથી વરસે આગ ડોસી બને પવન નાક, તો પવનની વાત છે એટલે અહીંયા પણ આપણો જવાબ આવશે ઉનાળો। નંબર આઠ,
સળગાવીને લાકડા તાપણું કરે માકડા. બરાબર, તાપવાની વાત છે. આપણે બાળમિત્રો ક્યારે તાપીએ છીએ? શિયાળામાં. તો આપણો જવાબ આવશે શિયાળો. નંબર 9, ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. બરાબર, તો આમાં આપણો ઋતુ આવે છે શિયાળો. નંબર 10, ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ. તો વાદળા ક્યારે બાળમિત્રો ગડગડાટ કરે? ચોમાસામાં. તો આપણે જવાબ લખવાનો છે ચોમાસું. બરાબર. હવે નંબર 13, શું હલકું શું ભારે, કેવી રીતે ખબર પડે? આપણે જોવાનું છે બાળમિત્રો. બરાબર. તો નંબર 1, સુગરીનો માળો કે ઝાડની ડાળી. તો સ્વાભાવિક છે બાળમિત્રો, સુગરીનો માળો હલકો હોય ને, કારણ કે સુગરી ઝાડની ડાળી પર પોતાનો માળો બાંધે છે. નંબર 2, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી. તો બાળમિત્રો, લાકડાનું ટેબલ તો ભારે હોય એટલે પ્લાસ્ટિકની ખુરશી હલકી છે. નંબર 3, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી. બરાબર, તો હલકી તો તમને ખબર છે બાળમિત્રો, ગુજરાતીની ચોપડી જ હલકી હોય. નંબર 4, પેન્સિલ કે રબર. તો આમાં રબર થોડું વજનવાળું હોય. બરાબર, એટલે હલકી શું છે? પેન્સિલ. નંબર 5, લખોટી કે પ્લાસ્ટિકનો દડો. બાળમિત્રો, લખોટી તો વજનવાળી હોય, કારણ કે કાચની હોય છે, અને પ્લાસ્ટિકનો દડો હલકો હોય અહીંયા. નંબર 14, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. બરાબર, તો અહીંયા 4 અક્ષરનું એક નામ છે એટલે 4 ખાના આપેલા છે. પછી લખ્યું છે નામના છેલ્લા 2 અક્ષર તર છે, ત્રીજો અને પહેલો અક્ષરથી બને છે ત. બરાબર, તો બાળમિત્રો તમારે અહીંયા વચ્ચેનો શબ્દ લખવાનો છે. તો આપણે કબૂતર, બરાબર, આપણે અહીંયા લખીએ છીએ કબૂતર. તો આપણે વાક્ય કઈ રીતે બનાવી શકાય? કબૂતરને ચણતા જોવાની મજા પડી. હવે આપણે એ રીતે જોઈએ. નંબર 1, 4 અક્ષર એનું નામ, એટલે 4 બોક્સ આપ્યા છે. પહેલા નામના પહેલા 2 અક્ષરો છે કરો, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, અને ત્રીજો અક્ષર તમે ધારો. તો બાળમિત્રો અહીંયા જે ચોરસ ખાના બાકી રાખ્યા છે એમાં તમારે લખવાનું છે. બરાબર, તો મળશે 8 પગવાળા જંતુનું નામ. બરાબર ને, તો આપણે જવાબ થાય છે કરોળિયો. વાક્ય બનાવીએ, કરોળિયો ગમે ત્યાં જાડું બનાવે છે. નંબર 2, 4 અક્ષર એનું નામ, તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક, ચોથા અને પહેલા અક્ષરથી બને લો. તો બાળમિત્રો અહીંયા તમારે બોક્સમાં એ રીતે લખવાનું છે. તો એ કોણ હશે? તો જવાબ છે કરચલો. વાક્ય જોઈએ, દરિયા કિનારે કરચલો જોવા મળે છે. નંબર 3, 4 અક્ષરનું છે નામ, પહેલો અને બીજો અક્ષરથી બને દર, પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, પહેલા 3 અક્ષરથી બને એક કારીગર. તો એ કોણ હશે? તો બાળમિત્રો બોક્સમાં તમારે એ શબ્દો જે છે, વર્ણ જે છે, અક્ષર છે, લખવાના છે. બરાબર, તો આપણો જવાબ થશે દરજીડો. આપણે વાક્ય જોઈએ, દરજીડો પક્ષી છે તે સુંદર માળો બનાવે છે. નંબર 4, 5 અક્ષરનું છે નામ, પહેલા 2 અક્ષરથી બને કાન, ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો, ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. બરાબર, તો આપણે અક્ષર બાળમિત્રો તમારી બોક્સમાં લખવાના છે. તો એ કોણ હશે? તો જવાબ છે કાન ખજૂરો. બરાબર, તો વાક્ય બનાવીએ, કાન ખજૂરાને ઘણા પગ હોય છે. હવે બાળમિત્રો નંબર 15મું આપણે જોઈએ. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, અહીંયા આખું ચિત્ર આપેલું છે બાળમિત્રો, 2 ચિત્ર આપેલા છે. 2 ચિત્રમાં તમે શું જોઈ શકો છો કે પહેલું જે ચિત્ર છે ઉપર, બરાબર, એમાં 3 પક્ષી છે, પછીના ચિત્રમાં નીચે 2 પક્ષી છે, પછી એક બંનેમાં ઝાડ તો છે પણ પ્રથમ ચિત્રમાં ઝાડ ઉપર પક્ષી બેઠું છે, નીચેના ચિત્રમાં પક્ષી બેઠું નથી. પ્રથમ ચિત્રમાં દાદા બેઠા છે અને બીજા ચિત્રમાં દાદી બેઠા છે. બરાબર, અથવા તો એક ભાઈ બેઠા છે અને બેન બેઠા છે, એવું પણ તમે લખી શકો છો. બરાબર, પછી આગળ આપણે જોઈએ તો
प्रथम चित्र में चौरस देखाय छे अने बीजा चित्रनी अंदर गोल वर्तुळ दोरेलू छे। हवे आपणे चित्रने सहज मोटू करीए छे ने जोईए, प्रथम चित्र में शुभ अने लाभ लखेलू छे, ज्यारे बीजा चित्र में साथिया दोरेला छे, बराबर। तो बाळमित्रो आमां आटलो भेद छे। हवे आपणे आगळ जोईए, आमां तेजलनुं घर अने विवेकनुं घर छे, बराबर। आ घरनी अंदर शुं शुं भेद छे आपणे જોઈએ છીએ, બરાબર। તો અહીંયા લીમડો જે છે એ નું થડ જાડું છે અને નીચેના ચિત્રમાં જે લીમડો છે એનું થડ પાતળું છે। તો હવે આપણે જોઈએ કયો ભેદ છે તે। તો પહેલાં તેજલના ઘરનો ભેદ જોઈએ આપણે। તેના લીમડા પર પક્ષી બેઠું છે, તેના લીમડા નીચે દાદા બેઠા છે, તેના ઘર પર શુભ અને લાભ લખેલું છે, તેના ઘર પર લંબચોરસ દોરેલ છે, આકાશમાં ઉડતા ત્રણ પક્ષી દેખાય છે। હવે વિવેકનું ઘર જોઈએ। તેના લીમડા પર કશું દેખાતું નથી, એટલે કોઈ પક્ષી બેઠેલું નથી। તેના લીમડા નીચે દાદા બેઠા છે, તેના ઘર પર સાથિયા દોરેલા છે, તેના ઘર પર વર્તુળ દોરેલું છે અને આકાશમાં ઉડતા બે પક્ષી દેખાય છે, બરાબર। તો બાળમિત્રો હવે આપણે આપણા ઘરની વાત કરીએ। તમે તમારા ઘર વિશે શું ગમે છે ને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે તમારે વાત કરવાની છે, બરાબર। અને પછી તમારે અહીંયા લખવાનું છે, તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય એ તમારે લખવાનું છે। તમારું ઘર ક્યાં હોય, કેવડું હોય, ઘરમાં કેવા પ્રકારની વ્યવસ્થા હોય, તમે કેવા પ્રકારનો રંગ કરાવો, તમારા ઘરને નામ શું આપો, એ બધું બાળમિત્રો તમારે અહીંયા તમારી જાતે લખવાનું છે, બરાબર। તો આ રીતે તમારે તમારા મિત્રની મદદથી પણ તમે લખી શકો છો। હવે બાળમિત્રો આપણે આગળ જોઈએ। અહીંયા એક રમત રમવાની છે, રીડિંગ ક્રિકેટની રમત રમવાની છે, બરાબર। આમાં 10-10ની 3-4 ટીમ બનાવી શકાય અને ટીમનો એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી અને એક વાક્ય મોટેથી વાંચે, જો વાંચવામાં ભૂલ થાય તો બીજી ટીમના વિદ્યાર્થીઓ આઉટ એવું બોલે, બરાબર। આ રીતે બાળમિત્રો તમને વાંચવાની પણ મજા આવશે અને આ રીતે તમને રમત રમતમાં પણ તમે શીખી શકશો। તો હવે વાક્ય વાંચું છું બાળમિત્રો, હા, તમારે મારી ભૂલ શોધવાની છે અને મને આઉટ પણ કહેવાનું છે, બરાબર। ગગન જગનના ગામ જા। નંબર બે, ગામે ગામ વરસાદ ગાજે। નંબર ત્રણ, અજગર અને કેસર વરસાદમાં છપછપ કરે છે। ચાર, બે બે કરતી રાણી બકરી ઈયળ પાસે જઈને પડી। નંબર પાંચ, ઝાકર દીદી સૂરજભાઈને મળવા હળવે હળવે ઘરે ગઈ। નંબર છ, જૈવિક ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલીને ખીજવે છે। નંબર સાત, ફિરદોસ અને ભૈરવ ધજા લઈ દોડતા દોડતા ગયા હતા। નંબર આઠ, ઢોલકપુરનો બળિયો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઢે। નંબર નવ, આશીષે સૈનિકને રૂમાલ આપ્યો। નંબર દસ, અક્ષય અને ઋત્વા શ્રાવણ માસમાં 3 દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે। નંબર અગિયાર, ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો। નંબર બાર, હવે મને ગુજરાતીમાં ગસ્તસ નવપલ અજખટ ટડહણ અને ડડહત્ર એમ બધું વાંચતા આવડે છે। નંબર તેર, અતુભાઈ અને મત્તુભાઈ પત્તા રમતા હતા ત્યાં દત્તુએ મત્તુભાઈનું ઊંધું પત્તું છત્તું કરી દીધું। નંબર ચૌદ, સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતાં મને તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની બહુ મજા આવે છે। તો બાળમિત્રો, હા, મેં તમને શરૂઆતમાં કીધું હતું, હા, આપણે ગેમ રમી રહ્યા છીએ, તમારે મારી ભૂલ કાઢવાની છે ને નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, બરાબર। તો હવે આપણે આગળ જોઈએ। નંબર 17, એક ગીત છે, ટીકુ બહેન તો વાંચવાના શોખીન।
ટીકુ બેન તો વાંચવાના શોખીન, વાંચે નાના અક્ષર વાળી ચોપડીઓ રંગીન, ટીકુ બેન તો વાંચવાના શોખીન. છોટા ભીમને છોટી પોટી બધું જ ખૂબ વાંચે, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હુપ, ટીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનું જીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન, ટીકુ બહેન તો વાંચવાના શોખીન. એક દિવસ તો અજવાડામાં થયા ટીકુ બહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ, સાના ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન, ટીકુ બહેન તો વાંચવાના શોખીન. તો બાળમિત્રો, તમને વાંચવાનું ગમે છે ને, તો તમારે ટીકુ બહેનની જેમ વાંચવાનું છે, બરાબર. તમારે પણ વાંચવાનો શોખ કેળવવાનો છે, તમને બહુ મજા આવશે વાર્તા વાંચવાની. આ કવિતા જે છે, બાળગીત જે છે, એના લેખિકા છે હર્ષવી પટેલ. તમે જોઈ શકો છો બાળમિત્રો, જોયું ટીકુ બહેન પલંગ નીચે પણ બેસીને વાંચે છે. તો તમારે પણ આ રીતે વાંચવાનું છે, હા, ધ્યાન આપજો. હવે આપણે પ્રશ્ન જોઈએ વાતચીતના સ્વરૂપમાં. ટીકુબહેનને શું ગમતું હતું? તો ટીકુબહેનને વાંચવાનું ગમતું હતું. નંબર બે, તમે શું વાંચો છો? તો બાળમિત્રો, તમે જે કાંઈ પુસ્તક વાંચતા હોય એનું નામ તમારે લખવાનું છે અહીંયા. નંબર ત્રણ, વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ગમે છે? તો બાળમિત્રો, તમારે જવાબ તમારે વિચારીને અહીંયા આપવાનો છે, બરાબર. તમે ક્યારે વાંચવા બેસો છો? તો બાળમિત્રો, આ પણ તમારે વિચારીને જવાબ આપવાનો છે. તમે સવારે વાંચો છો, બપોરે વાંચો છો, બરાબર, કે પછી રાત્રે જમ્યા પછી વાંચો છો, અથવા તો સવારે વહેલા ઉઠીને વાંચો છો, એ તમારે અહીંયા લખવાનું છે. નંબર પાંચ, તમે ક્યાં વાંચવા બેસો છો, બરાબર, એટલે તમે કઈ જગ્યાએ વાંચવા માટે બેસો છો, તમે વાંચવા માટે કયું સ્થળ પસંદ કરો છો, એ તમારે અહીંયા લખવાનું છે. નંબર છ, ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો જવાબ કહી શકાય કે ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને ચોપડીઓ વાંચવાનું કહ્યું. નંબર સાત, તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો બાળમિત્રો, તમારા ઘરમાં જે વાંચન કરતા હોય એ તમારે અહીંયા લખવાનું છે. નંબર આઠ, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો, બરાબર. તો આ તો તમને અત્યારે યાદ નથી ને, કાલે આ ઘરે તપાસ કરજો અને કઈ કઈ ચોપડી છે, ત્યાર પછી તમારે અહીંયા જવાબ લખવાનો છે. નંબર નવ, બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તો જવાબ છે, બધા ટીકુ બહેનને આખા ફળિયામાં શોધતા હતા. નંબર દસ, ટીકુ બહેન ક્યાંથી મળ્યા? જવાબ, ટીકુ બહેન પલંગ નીચેથી મળ્યા. નંબર ઓગણીસ જોઈએ, આપણે જોડો અને વાંચો, બરાબર. બાળમિત્રો, અહીંયા તમારે અહીંયા જે અક્ષર છે એ જોઈ શકાતા નથી, એટલે આપણે અહીંયા જવાબ લખ્યો છે. ટીકુ બહેનને તો વાંચવાનું ખૂબ ગમતું હતું. નંબર બે, તેનું લેસન કોણ કરતું હતું? તો વાર્તાનું જીન કરી આપતો હતો. તેના ઘરમાં શું હતું? તો ટીકુબહેનના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે શું કરતા હતા? તો સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબહેનને શોધતા હતા ને, કેવી રીતે શોધતા હતા? તો બૂમો પાડી પાડીને શોધતા હતા, બરાબર. આ રીતે બાળમિત્રો તમારે સારા અક્ષરે લખવાનું છે. હવે અહીંયા તમારે જોવાનું છે, સમજવાનું છે ને પછી લખવાનું છે, બરાબર. એટલે જે અહીંયા શબ્દ છે ને, શબ્દ એના અક્ષર આગા પાછી આડા અવળી કરી દીધા છે, બરાબર. તમે અહીંયા જુઓ, અહીંયા ડીપ ચો, બરાબર, ડીપ ચો એવું એનો કશો અર્થ થતો નથી. તો આપણે શબ્દને ગોઠવીને લખીએ તો શું થાય? ચોપડી, બરાબર. પછી છે નજી, તો આમાં પણ અક્ષર આડાવળી કરી દીધો છે, એટલે જવાબ થાય જીન. ન સ લે, તો આમાં પણ અક્ષર આડાવળી કરી દીધો છે, તો આપણે એને ગોઠવીને આ રીતે લખી શકાય, લેશન. યે અડી ફ, બરાબર. તો અહીંયા ગોઠવતા આ રીતે શબ્દ બને ફળીએ. પછી છે પાંચ નંબર, ન હે બ કૂટી, આવો તો કોઈ શબ્દ જ નથી, એટલે આપણે
જોઈ લેવાનું કે વર્ણ આગળ પાછો કરેલો છે બરાબર અક્ષર આગળ પાછી કરે છે તો આપણે એને ગોઠવતા શું જવાબ બનશે ટીકુ બહેન બરાબર આ રીતે બાળ મિત્રો તમે તમારી રીતે પણ ગેમ રમી શકો છો બરાબર હવે આપણે નંબર 6 જોઈએ ગ લંપ તો જવાબ થાય પલંગ ગ્યા આ તો આજ્ઞા અડા વાજ અ તો અજવાળા બરાબર હવે આપણે આગળ જોઈએ નંબર 21 માં આપણે તમારા મિત્રની સાથે એની બેસવાનું છે અને ગીતના બીજા 5 શબ્દો ઉલટાવીને તમારી જાતે લખવાના છે અને પછી તમારા મિત્રને ચોપડી બદલવાની છે અને કહેવાનું કે ભાઈ તમારા મિત્ર જે ઉલટાવેલા શબ્દો છે એને સાચી રીતે તમારે લખવાના મિત્રને કહેવાનું છે બરાબર બાળ દોસ્તો તમે આ ગેમ રમજો બહુ મજા આવશે અને તમને શીખવાનું પણ મળશે બરાબર હવે નંબર 22 છે મોટેથી ગાવો જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર તો આનો જવાબ થાય બાળ મિત્રો સુગરી બરાબર હવે પછીનું જે છે એનો જવાબ તમારે જાતે શોધવાનો છે હું વાંચી જાઉં છું સાંભળજો ઉંદર મામા ચું 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 સામે ઊભો હું છું મિની મિની મ્યાઉ મ્યાઉ ઓરી આવે તો દૂધ પાવ બરાબર આનો જવાબ તમે શોધજો હા ભૂલી ના જતા હવે આપણે જોઈએ થોડી હસી મજાક પણ કરી લઈએ હા ચાલો હસીએ દીપુ કહે છે એ ટીકુ કેવો રહ્યો દિવસ ટીકુ કહે છે બેકાર યાર અમારા ટીચરે કશું સાચું ન કહેવાય દીપુ બોલે છે કેમ ટીકુ કહે છે એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું દીપુ કહે હા તો ટીકુ કહે મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા દીપુ કહે હા 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 તો બાળ મિત્રો ખબર પડી ને રાષ્ટ્રગીત કોણે લખ્યું એટલે આમાં કીધું છે દીપુ ટીકુએ કે તમે એમ તો આમાં હસવાની મજા આવી બાળ મિત્રો તમે આ રીતે પણ એકબીજાની સાથે આવા નાના નાના જોક્સ અથવા તો તમે આ રીતે પણ એકબીજાની સાથે હસી મજાક કરી શકો છો બરાબર તો બાળ મિત્રો અહીંયા આપણે આ જે છે કે વાંદરાભાઈને વાંચતા ન આવડે એની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ ફરી વખત આપણે બીજા વિડીયોમાં બીજા એકમ વિશે શીખીશું ત્યાં સુધી આવજો